ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમે ગયા પીરિયડમાં એક નંબર નંબર કી, બે નંબર લેટર કી અને ત્રણ નંબર એન્ટર કી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ત્રણે ત્રણ વિષય તમે ભણી ચૂક્યા છો. નંબર કી, જેનો ઉપયોગ નંબરો એટલે કે અંકો લખવા માટે થાય છે. ત્યાર પછી બે નંબર લેટર કી, જેનો ઉપયોગ તમે શબ્દો અને વાક્યો લખવા માટે કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી ત્રણ નંબર એન્ટર કી, તો એન્ટર કીનો ઉપયોગ તમે નવી લાઇન પર જવા માટે થાય છે, બરાબર છે? એન્ટર કી વિદ્યાર્થી મિત્રો કીબોર્ડ પર કેટલી આવેલી હોય? બે. નંબર કી કેટલી આવેલી હોય છે કીબોર્ડ ઉપર? દસ. અને લેટર કી કીબોર્ડ ઉપર કેટલી આવેલી હોય છે? છવ્વીસ. એના વિશે તમે શીખી ગયા છો, બરાબર છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આજે આપણે નંબર ચાર, બરાબર છે, એક નંબર, બે નંબર, ત્રણ નંબર તમે શીખી ગયા છો, નંબર કી, લેટર કી અને એન્ટર કી. તો હવે આજે આપણે ચાર નંબર સ્પેસ બાર કી વિશે ભણીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, ચાર નંબર સ્પેસ બાર કી. હવે તમે અહીં સ્પેસ બાર કીની આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, જે બે લાઇનની અંદર કવર કરેલી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ આ રીતે બે લાઇનની અંદર જ, અને જુઓ એક સરખા બધા અક્ષરો છે જે બે લાઇનને ઉપર અને નીચેના લાઇનને ટચ છે, તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે જ આકૃતિ દોરવાની છે, બરાબર છે? કે જે બંને લાઇન, બે લાઇનની જ દોરવાનું છે અને બંને લાઇન ઉપરથી નીચે ટચ થાય અને બધા જ અક્ષરો કેપિટલમાં લખાયેલા હોવા જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ રીતે સ્પેસ બાર કીની આકૃતિ દોરવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, સ્પેસ બાર કીની આકૃતિમાં એસ પી એ સી ઈ બી એ આર, બરાબર છે? કેટલા અક્ષરો થાય વિદ્યાર્થી મિત્રો? આઠ અક્ષરો થાય, બરાબર છે? તો એ તમારે આ રીતે દોરવાનું છે આકૃતિ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી નીચેનો એરો મારીને સ્પેસ બાર કી એવું તમારે લખવાનું રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો હવે આપણે એના વાક્ય જોઈશું. શું જોઈશું? વાક્ય જોઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો જુઓ, પહેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો કે સ્પેસ બાર કીનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સ્પેસ બાર કીનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે. તો સ્પેસ બાર કીનો ઉપયોગ શાના થાય? જગ્યા છોડવા માટે. જગ્યા છોડવા માટે એટલે કે બે અક્ષરો કે બે શબ્દો વચ્ચે. શું છે વિદ્યાર્થીઓ? બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સ્પેસ બાર કીનો ઉપયોગ શાના થાય છે? તો સ્પેસ બાર કીનો ઉપયોગ બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે. શું છે વિદ્યાર્થીઓ મિત્રો? બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો હવે આપણે બીજું વાક્ય જોઈશું. તો બીજું વાક્ય જુઓ, કીબોર્ડ પર આવેલી લાંબી કીને સ્પેસ બાર કી કહેવાય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કીબોર્ડ પર આવેલી લાંબી કીને સ્પેસ બાર કી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કીબોર્ડ જોયું હશે, બરાબર છે ને? તો એ કીબોર્ડ ઉપર સૌથી લાંબી કી આવેલી છે. એ કીને કઈ કી કહેવાય? સ્પેસ બાર કી. તમે કીબોર્ડ જોયું છે, એની અંદર નીચેના ભાગમાં એક લાંબી કી આવેલી હોય છે, બરાબર છે? તો એ લાંબી કીને કઈ કી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સ્પેસ બાર કી. કઈ કી કહેવાય? સ્પેસ બાર કી, બરાબર છે? તો કીબોર્ડ પર આવેલી લાંબી કીને સ્પેસ બાર કી કહેવાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને એ કીનો ઉપયોગ બે અક્ષરો એટલે કે બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડી ગઈ તમને? ઓકે, ચાલો, તો હવે આપણે પાંચ નંબર કેપ્સલોક કી વિશે જોઈશું. શું છે વિદ્યાર્થી મિત્રો? પાંચ નંબર કેપ્સલોક કી, બરાબર છે?
તો અહીં જુઓ કેપ્સ લોક કી એમાં પણ કેટલા અક્ષરો છે વિદ્યાર્થી મિત્રો, સેમ આકૃતિ છે. જુઓ તમે ચાર નંબર સ્પેસ બાર કીમાં જે આકૃતિ તમે જોઈ છો એવી સેમ જ આકૃતિ અહીં પાંચ નંબરમાં પણ તમે જોઈ શકો છો, પણ ખાલી અંડરના અક્ષરો અલગ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીં પણ જુઓ બે લાઇનનું આકૃતિ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ આ રીતે બે લાઇનની ટચ કરીને તમારે આકૃતિ દોરવાની છે અને એમાં પણ આઠ અક્ષરો છે તે તમારે લખવાના રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીં જોઈ શકો છો કે નીચે એરો મારેલો છે અને એનું શું લખેલું છે, કેપ્સ લોક કી. તો તમારે પણ આ રીતે નીચેનો એરો મારીને કેપ્સ લોક કી એવું લખી દેવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડી ગઈ તમને? ચાલો તો હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. એક પહેલું વાક્ય છે કે કેપ્સ લોક કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો લખવા માટે થાય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કેપ્સ લોક કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે. શું કરવા માટે? કેપિટલ અક્ષરો લખવા માટે થાય છે, એટલે કે ટાઈપ કરવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો, જે તમે બધા અહીં આકૃતિની અંદર જે બી બધા અક્ષરો છે બધા કેવા છે? કેપિટલ અક્ષરો છે. કેવા અક્ષરો છે વિદ્યાર્થી મિત્રો? કેપિટલ અક્ષરો છે. બરાબર છે ને? તો કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સ લોક કીનો ઉપયોગ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ જ્યારે તમે પ્રેક્ટિકલમાં જાઓ ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આ કેપ્સ લોક કી તમે દબાવો એટલે શું થશે, જે બધા અક્ષરો કેવા ટાઈપ થશે? કેપિટલમાં ટાઈપ થશે. કેવા ટાઈપ થશે? કેપિટલમાં. અને જો તમે કેપિટલ અક્ષરો ટાઈપ ન કરવા હોય અને કેપ્સ લોક કી ના દબાવો તો એ બધા અક્ષરો બીજી એબીસીડીમાં ટાઈપ થશે, કે સ્મોલ લેટરમાં ટાઈપ થશે. બરાબર છે? તો અહીં તમે જોઈ શકો છો કે કેપ્સ લોક કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કે લખવા માટે થાય છે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. તો હવે આપણે છ નંબર નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું અને તમારે આ ચાર નંબર અને આ પાંચ નંબર આ બંને વસ્તુ તમારે તમારી નોટમાં ઉતારવાનું રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બંને વસ્તુ શું કરવાનું છે તમારે? તમારી નોટમાં ઉતારવાની. ચાર નંબર સ્પેસ બાર કી અને પાંચ નંબર કેપ્સ લોક કી, આ બંને વસ્તુ તમારે તમારી નોટમાં ઉતારવાનું રહેશે. ઓકે,